सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्रीहरिकृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तोने एथी जय स्वामीनारायण। सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूर चौथो ने तरंग 39 એમાં છેલ્લે સ્વામીએ એમ કથા લખીને મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાને એમ કથા સંભળાવી કે ખાંભડા ગામની અંદર ભગવાન શ્રીહરિ સદગુરુનો મહિમા કહે છે, સદગુરુના લક્ષણો કહે છે, સાથે સાથે ધર્મ અધર્મની વાતો મહારાજ કરે છે અને ત્યાંથી મહારાજ અંદર પધાર્યા છે। આગળ સ્વામી લખે છે, મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે, પૂર ચોથું તરંગ 40। ઉદર બાન તેહી ઊંચે મહા અસમાન તે પ્રસાલ વિશાલ હી ભેસો પાન સોના કે સ્તંભ वचित्र तेही शोभा के नहीं पार सोवरन पलंग लाई बिछाई दिन तेवार सोवरन पलंग लाई बिछाई दिन तेवार। दरबार जीवा खाचरना उत्तरादा बारना ऊंची ऊंभनी वाला भवन हता। તેની વિશાળ ઓસરી હતી, તેમાં ચઢવાના પગથિયા મણી જડિત હતા, તેમાં સુંદર થાંભલા બધા સોનેરી હતા, તેની શોભાનો તો કોઈ પાર ન હતો। તે વખતે એક સોનેરી પલંગ લાવીને બિછાવી દીધો। શ્રીહરિ હાથી ઉપરથી ઉતર્યા, જેના ઉપર મખમલના ગાદી તકિયા બિછાવેલા હતા તે પલંગ ઉપર આવીને શ્રીહરિ બેઠા। સંતો અને દરબારો બધા આવવાથી સભા થઈ। તે સભા ઘણી દિવ્ય હતી તેનું વર્ણન કરી શકાતું નથી। મહારાજ હાથીની અસવારીએ સારંગપુર ગામમાં પધાર્યા। સારંગપુરના જીવા બાપુ બહુ પ્રેમી ભક્ત છે, ભગવાન એમના ભાવને વશ થઈ એમના ઘરે પધાર્યા છે। ત્યારે એમના દરબારની અંદર મખવલની ગાદી તકિયા બિછાવેલો પલંગ છે, એની ઉપર આવીને મહારાજ બેઠા છે। સંતો દરબારો એ બધાએ આવ્યા એટલે એક સભાનું સુંદર દ્રશ્ય ત્યાં આગળ ખડું થયું। ભગવાન જ્યારે સ્વયં બિરાજતા હોય, ભગવાનના મહામુક્તો જ્યારે સ્વયં બિરાજતા હોય, એ સભાનું વર્ણન કરવું એ પણ અશક્ય હોય। સ્વામી કે એ સભાનું વર્ણન કરી શકાતું નથી, કારણ કે ભગવાન અનંત અને અગાધ છે। ભગવાનના અનાદિ મુક્તો પણ ભગવાનના પ્રતાપે કરીને અને ભગવાનમય હોવાથી તે પણ અનંત અને અગાધ બને છે। એટલે મહારાજ અને મહારાજના મુક્તો જે જગ્યાએ બેઠા હોય એ જગ્યાનું વાતાવરણ,
જે જગ્યાએ બેઠા હોય એની શોભા એ હંમેશા અવર્ણનીય હોય, માટે સ્વામી અહીં લખે છે વર્ણન કરી શકાતું નથી. ભુવન કે આગે ચોકહી જોઈ, મંડપ રાચે તિહા સુંદર સોઈ, સ્વભાવ ચિત્ર કરી કે બારે, સ્વભાવ ચિત્ર કરી કે બારે, શ્રી હરિ આવત તેહી વારી, શ્રી હરિ આવત તેહી વારી, મંડપ મે સ્તંભ જીતને રહેવું, સોનેરી રંગ સબહી કિયેવું, ઉલે ચબંદા વિચિત્ર હી બાતી, ઉલે ચબંદા વિચિત્ર હી બાતી, તિનકી શોભા કહી ન જાતી, તિનકી શોભા કહી ન જાતી. તે ભવનની આગળના ભાગમાં એક ચોક હતો, તેમાં સુંદર મંડપ બાંધી દીધો. શ્રીહરિ પધાર્યા એટલે તેની ઘણી ભારે શોભા કરી. મંડપમાં જેટલા સ્તંભ હતા તે બધાને સોનેરી રંગથી રંગી દીધા. વિચિત્ર ભાતીગળ ઉલેચ બાંધ્યા, તેની અદ્ભુત શોભા કહી શકાતી નથી. તે મંડપના દરેક ખંડમાં એક એક કાચના ઝાડ લટકાવી દીધા. તે વેળાએ અપાર ગાલીચા મંગાવીને મંડપમાં બિછાવી દીધા. સંતોના નિવાસ માટે એક ત્રણ માળવાળું અનુપમ અને શોભાયમાન મંદિર બનાવ્યું હતું. સંતો માટે ત્રણ માળનું એ જમાનાની અંદર સુંદર એક મંદિર બનાવ્યું હતું. ત્યાં શ્રીહરિ ચોપથી પધાર્યા. સંત કે નિવાસ કર નહીતા, મંદિર બનાએ મહાશોભિતા, તીન માલકે બાંધયાનો પા, તીન માલકે બાંધયાનો પા, હરિ આવત હી તિહા ચૂંપા, હરિ આવત હી તિહા ચૂંપા, મંદિર કે દ્વાર મહાવીર જેહા, પધરાએ સંત અજ્ઞાતેહા, ગોપાલ મુનિ તેહી નામ કહાવે, ગોપાલ મુનિ તેહી નામ કહાવે, મહાસિદ્ધ જગ સબ સરાવે, મહાસિદ્ધ જગ સબ સરાવે. તે મંદિરના દ્વાર પાસે સંતોની વિનંતીથી મહાન સિદ્ધ અને આખું જગતજની પ્રશંસા કરે છે એવા સદગુરુ ગોપાળન સ્વામીએ મહાવીર હનુમાનજી પધરાવ્યા હતા. સંતોના મંદિરમાં સંતોને ઉતાર્યા અને મંદિરના ચોકમાં પણ સૌ સમાઈ ગયા. ગામની વચ્ચે જે ચોરો છે ત્યાં પણ કેટલાક સંતોએ ઉતારો કર્યો. ગામમાં ઘેર ઘેર દરબારોના ઉતારા અપાવ્યા. આવી રીતે સૌનું સન્માન કરવામાં આવ્યું. જીવા ખાચરના દરબારની અંદર સારંગપુરના જીવાબાપુએ ત્રણ માળની જે હવેલી બનાવી છે, ત્રણ માળનું જે મંદિર, આજે પણ કષ્ટભંજન દેવના મંદિરની જમણી સાઈડ ઉપર એ છે, એ હતું, એ જગ્યા છે આજે. અને ત્યાં આગળ સંતો રહેતા. અહીં આગળ લખ્યું સ્વામીએ કે ત્યાં આગળ મહાન સિદ્ધ અને આખું જગતજની પ્રશંસા કરે છે એવા યોગીવર્ય ગોપાળન સ્વામીએ હનુમાનજી પધરાવેલા. કથા અક્ષરાનંદ સ્વામીની વાતોની અંદર એવી લખેલી છે કે સારંગપુર ગામની અંદર વાઘા ખાચર એ બહુ સારા એક હરિભક્ત હતા. જીવા ખાચરના ભાઈ એ વાઘા ખાચરે ગોપાળન સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી, અમારે વ્યવહારે બહુ દુર્બળતા છે, પ્રસાદીનું ગામ જાણીને દેશી પરદેશી બધા સંતો ભક્તો અહીં દર્શન કરવા માટે આવે, સીધું આપવા માટે અમારે ઘણોય ભાવ હોય, પણ સંઘના સંઘ આવે
એટલે અમે બધાને સીધું પૂરું પાડી શકતા નથી. માટે સ્વામી કંઈક તમે કૃપા કરો અને અમને સુખિયા કરો. અમારે સુખિયા અમારા સ્વાર્થને અર્થે નથી થવું. આ નિષ્કામ ભક્ત છે, સુખ માગે છે, સંપત્તિ માગે છે, પરંતુ પોતાના સુખને અર્થે નહીં. ભગવાનના ભક્તો અને સંતોને અર્થે સંપત્તિ ઉપયોગમાં આવે એના માટે સુખને માગે છે. પોતાને તો સુખ જોતું જ નથી, પણ સંતો ભક્તોની સેવાને અર્થે માગે છે. સ્વામીએ કહ્યું કે અમે તમને કંઈક વ્યવસ્થા કરી દેશું. અને સ્વામીએ પછી વિચારીને કીધું કે હારું વાઘા ખાચર, હું તમને તમારો ભાઈ કરી આપું. એક ભાઈ એવો મજબૂત આપું ને કે ભાઈ તમારો બધો વ્યવહાર સુધારી દે. અને ત્યાર પછી સ્વામીએ બોટાદના કાના કડિયાને બોલાવ્યા અને એને એમ કીધું કે તું એક હનુમાનજી ઘડી દે મને. ત્યારે કડિયાએ કહ્યું, સ્વામી મને ચિતરતા આવડતું નથી. ત્યારે સ્વામીએ સ્વયં જે સારંગપુરના કષ્ટભંજન દેવ છે એની જે મૂર્તિ છે એ સ્વામીએ સ્વયં ચિત્રી આપી. અને સ્વામીએ પછી હનુમાનજીની પ્રતિમા ચિત્રી આપી એટલે કડિયાએ પ્રતિમા તૈયાર કરી. સ્વામીએ પધરાવવા માટે બધો સામાન મગાવ્યો, વેદોક્ત વિધિથી કષ્ટભંજન દેવની પ્રતિષ્ઠા કરાવી. હનુમાનજીને જ્યારે પધરાવતા હતા ત્યારે સ્વામી પોતાની લાકડી એને દાઢીએ ટેકો દઈ અને હનુમાનજીની સામે દ્રષ્ટિ માંડી ત્યારે હનુમાનજીની પ્રતિમા થરથર ધ્રુજવા માંડી. સ્વામી એવો સંકલ્પ કર્યો હતો કે અહીં આગળ મૂર્તિમાન હનુમાનજી કામ કરવા પધારે એટલું ઐશ્વર્ય મારે મેળવવું છે. અને ત્યારે ગામ ધોલેરાના પૂજાભાઈ ગરાસિયા હતા અને બોટાદના શેઠ ભગા દોશી હતા, એ બધાય પાસે ઊભા હતા. એને સ્વામીને કીધું, સ્વામી હનુમાનજીમાં જો આટલું બધું ઐશ્વર્ય મેળશો તો ગઢપુર ગોપીનાથજી મહારાજ પાસે કોણ જશે અને ધોલેરે મદન મોહનજી મહારાજ પાસે કોણ જશે? એટલે સ્વામીએ પોતાની વૃત્તિ ખેંચી લીધી પાછી અને આરતી સુખમુનિ પાસે સ્વામીએ ઉતારાવી અને એટલું ઐશ્વર્ય હનુમાનજીમાં ગોપાળાન સ્વામીએ મૂક્યું એ આજે બધાને દેખાય છે પ્રત્યક્ષ કે સ્વામીએ કેટલું ઐશ્વર્ય મૂક્યું છે. કુસંગી હોય, આખા ભારતની અંદર ગમે ત્યાં રહેતો હોય, વિદેશમાં રહેતો હોય, કષ્ટભંજન દેવે રામદૂત ગણાય હનુમાનજી, પણ જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કષ્ટભંજન દેવનું મંદિર આ પૃથ્વી ઉપર ગણવામાં આવે તો એ સારંગપુરનું છે. ગોપાળાન સ્વામીના પ્રતાપે, ગોપાળન સ્વામીની આજ્ઞાથી ત્યાં આગળ હનુમાનજી બેઠા છે. ત્યાં આગળ હનુમાનજીને પધરાવ્યા પછી એક વખત એવું થયું કે ગોવિંદાનંદ સ્વામી સ્નાન કરીને આવ્યા. ગોવિંદાનંદ સ્વામી સ્નાન કરીને આવ્યા અને ગોવિંદાનંદ સ્વામી એકવાર સ્નાન કરીને આવ્યા હતા અને ગોવિંદાનંદ સ્વામીને ગોપાળન સ્વામીએ કીધું કે જાઓ તમે હનુમાનજીના દર્શન કરી આવો. અને ત્યારે જ્યારે હનુમાનજીના દર્શન કરવા માટે ગોવિંદાનંદ સ્વામી જાય છે અને ગોવિંદાનંદ સ્વામી જ્યારે દર્શન કરવા જાય અને ગોવિંદાનંદ સ્વામીએ દર્શન કર્યા, પગે લાગવા માટે આમ નીચે બેઠા, પગે લાગીને જ્યાં નીચે બેસીને પગે લાગવા જાય ત્યાં ગોવિંદાનંદ સ્વામીને કષ્ટભંજન દેવે હાથ પકડી લીધા. હાથ પકડી લીધા અને કષ્ટભંજન દેવે સામે હનુમાનજી પગે લાગ્યા ગોવિંદાનંદ સ્વામીને. અને ગોવિંદાનંદ સ્વામીને હનુમાનજી કે તમારે મને બેસીને પગે ના લાગવું, કારણ કે ગોપાળન સ્વામીના સેવક તમે છો એમ હું પણ ગોપાળન સ્વામીનો સેવક છું. આપણે બંને ગોપાળન સ્વામીના શિષ્યો થયા એટલે આપણે બંને ગુરુ ભાઈઓ કહેવાઈએ. હનુમાનજીએ ગોવિંદાનંદ સ્વામી કીધું, આપણે બંને ગુરુ ભાઈઓ કહેવાઈએ એટલે તમારે મને પ્રત્યક્ષ આવી રીતે પગે ના લાગવું. પછી તો હનુમાનજીની માનતાઓ ચાલવા લાગી, વાઘા ખાચર બધા માણસો પાસે માનતા કરાવવા લાગ્યા, ધજાને નાળિયેર વધી ગયા. ધજાઓ એટલી બધી થઈ ગઈ, નાળિયેરની કાચળીઓ બહુ થઈ ગઈ. પહેલાં નાળિયેરનું જે ટોપરું નીકળે છોકરા ખાઈ જાય, પણ કાચળીઓ વધી ગઈ અને ધજાઓ વધી ગઈ. તે પછી વાઘા ખાચર લઈને વર્તાલ ગયા ગોપાળાન સ્વામી પાસે. સ્વામી કે આ હું માલ લઈ આવ્યો? સ્વામી આ ધજાઓ અને કાચળીઓ. સ્વામી કે હવે તમારે છે ને
આ ધજાઓ નાની નહીં, હવે તમારે પૈસાની માનતા કરાવવી, અને હજુ તો હનુમાનજી નાના છે સ્વામી, કે એ મોટા થશે ને ત્યારે તો બહુ પ્રતાપી થશે, સ્વામી આવું કીધું. આ અક્ષરાનંદ સ્વામીની 758 ને 759મી વાતની અંદર આ ચરિત્ર લખેલું છે. આજે એટલા પ્રતાપી કષ્ટભંજન દેવ થયા છે કે વર્તાલ લક્ષ્મીયન દેવની તિજોરીમાં જરૂર પડે ને તો સારંગપુરથી, ગુરુજી ઘણી વખત કથામાં કહે છે, સારંગપુરથી એ પૂરું થઈ જાય. કેટલું સોનાના, કેટલા કિલો સોનાના સિંહાસનની અંદર અત્યારે હનુમાન દાદા બેઠા છે. એક મોટા મોટું આશ્ચર્ય સત્સંગમાં કેવું, અહીં હનુમાનજી એમ કહે છે, ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી હું અહીં બેઠો છું. ગોવિંદાનંદ સ્વામીને એમ કહે છે કે આપણે બે ગુરુભાઈઓ કહેવાઈએ, હનુમાનજીની આરતી થાય, હનુમાનજીના સ્તોત્ર બોલાય, હનુમાનજીના મંદિરો થાય, પણ ગોપાળાનંદ સ્વામીનું એક પણ મંદિર નહીં, ગોપાળાનંદ સ્વામીનું સ્તોત્ર નહીં, ગોપાળાનંદ સ્વામી હનુમાનજીની જે બોલાય પણ ગોપાળાનંદ સ્વામીની જે ના બોલાય. પ્રતાપ બધો કોનો? ગોપાળાનંદ સ્વામીનો. જે કાર્ય હનુમાનજીથી આજે પણ ન થાય એવું હોય, એ કાર્ય આજે ગોપાળાનંદ સ્વામીની નિર્જીવ લાકડી આજે પણ કરે છે, જે પ્રત્યક્ષ આંખોએ જોઈ શકાય. છતાંય પણ પૂજા હનુમાનજીની થાય, ગોપાળાનંદ સ્વામીની પૂજા કરો તો એ ના થાય. આવા રહસ્યો તો આ સત્સંગની અંદર અઢળક પડ્યા છે, અઢળક પડ્યા છે. આવા આશ્ચર્યો અઢળક પડ્યા છે કે ગોપાળાનંદ સ્વામીની મૂર્તિ જો, ગોપાળાનંદ સ્વામીની એક લાકડી જો હનુમાનજીથી જે કાર્ય એવું અઘરું હોય, એ કાર્ય જો લાકડી કરી દેતી હોય, તો પછી વિચારવું જોઈએ કે ગોપાળાનંદ સ્વામીની મૂર્તિ પધરાવેલી હોય તો ગોપાળાનંદ સ્વામી કેટલું કામ કરે. પરંતુ એવું નથી, કારણ કે શ્રીજી મહારાજની મહામુક્તોની ઈચ્છાથી એ છે. ગોપાળાનંદ સ્વામી એ આ લોકના દુઃખ દૂર કરવા માટે બરાબર છે, સ્વામી ઐશ્વર્યને પ્રતાપ બતાવ્યો, પણ આ મોટા મોટા અનાદિ મુક્તોને આ પૃથ્વી પર એ સમયે મહારાજ લાવ્યા હતા. આજે પણ એવા મુક્તો આ પૃથ્વી ઉપર બિરાજમાન છે, ભવિષ્યમાં પણ સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી એવા મુક્તો મહારાજ પોતાના ધામમાંથી મોકલશે. પણ એ મુક્તોને આ લોકના ભૂત નથી ઉતારવાના, એ મુક્તોને 51 ભૂતનું ટોળું છૂટું પાડવાનું છે હાથમાંથી. 51 ભૂતના ટોળાનું વચનામૃત છે મધ્યનું 51મું. એ વચનામૃતમાં કીધા ને, એ ભૂતોને છૂટા પાડીને આ જીવને ભ્રમરૂપ કરીને પુરુષોત્તમ નારાયણનો અનાદિ મુક્ત અક્ષરધામનો બનાવવો, આ કાર્ય માટે ગોપાળાનંદ સ્વામી હતા, આ કાર્ય માટે મુક્તાનંદ સ્વામી હતા, અને આ કાર્ય માટે આજે ગુરુજી જેવા મહામુક્તો આ પૃથ્વી પર બિરાજે છે. એના કારણથી એવા મુક્તો એને મહારાજે એવી રીતે રચ્યા કે જેને જીવનું અજ્ઞાન ટાળીને ભગવાનમાં જોડવા માટે રચ્યા. એ ગોપાળાનંદ સ્વામીએ કષ્ટભંજન દેવ પધરાવ્યા સારંગપુરની અંદર. એ હનુમાનજી પધરાવ્યાનું મંદિર, એ મંદિર આ સંતો જે ત્રણ માળની ધર્મશાળામાં ઉતરેલા હતા એની બાજુમાં જ છે. સંતોના મંદિરમાં સંતોને ઉતાર્યા, મંદિરના ચોકમાં બધાએ સમાઈ ગયા, અને કેટલાક સંતો ગામનો વચ્ચે જ્યાં ચોરો હતો ત્યાં ઉતર્યા. બોટાદ ગામના જે શ્રેષ્ઠ બ્રાહ્મણ સત્સંગી કહેવાતા હતા, તેઓ શ્રીહરિના દર્શન કરવા માટે સારંગપુર આવ્યા હતા. શ્રીહરિએ તેમની પાસે રસોઈ રંધાવી. મુકુંદાનંદ અને જયાનંદ એ બે વર્ણીઓએ શ્રીહરિને માટે રસોઈ બનાવી. જ્યારે રસોઈ તૈયાર થઈ ગઈ ત્યારે વર્ણી શ્રીહરિને બોલાવવા આવ્યા. શ્રીહરિ પણ તરત જ ત્યાંથી ઉઠ્યા અને પહેરેલા વસ્ત્ર બદલી નાખ્યા. ભક્તોના ઉપર કૃપા કરનારા શ્રીહરિએ પિતાંબર પહેર્યું, જરિયાની સાલ ઓઢી, ચરણોમાં ચાખડીઓ પહેરી. જ્યાં રસોઈ બનાવી હતી ત્યાં શ્રીહરિ પધાર્યા, પાણીથી ચરણ ધોયા અને સારા બાજોટ ઉપર બેઠા. આ બધું વર્ણન આવે, એ વર્ણનને સાંભળીને આપણે જ્યારે ભગવાનની માનસી પૂજા કરતા હોઈએ ત્યારે આ રીતે ભગવાનને બધી ક્રિયાઓ કરાવવી. શાસ્ત્રમાં આ બધું જ વર્ણન આપણા ધ્યાન માટે, આપણી સ્મૃતિ માટે, અને આપણે મહારાજની જ્યારે સેવા કરીએ ત્યારે સેવા કઈ રીતે થાય એ શીખવા માટે લખેલી હોય છે. હાથ ધોઈને મહારાજ, પછી રસોઈ બનાવી હતી ત્યાં મહારાજ પધાર્યા, હાથ ધોઈને રૂમાલથી લૂછ્યા, પછી જેટલા ભોજન બનાવ્યા હતા તે ભરીને થાળ લાવ્યા,
પીવાનું પાણી ભરવા માટેનો એક લોટો અને એક અપખોરો ચાંદીનો બનાવીને ગઢપુરથી જીવુબા લાવ્યા હતા. સ્પેશિયલ મહારાજ માટે ચાંદીનો અપખોરો જીવુબા ગઢપુરથી લઈને આવ્યા હતા. તેમજ એક મોટો સોનાનો થાળ બનાવીને લાડુબા એ વખતે લાવ્યા હતા. સોનાનો થાળ મહારાજ માટે લાવ્યા. આપણા અહીં પીવડા ઘનશ્યામ મહારાજ ચાંદીના થાળમાં, ચાંદીની વાટકીઓમાં, ચાંદીની ચમચીથી, ચાંદીના લોટાથી બારે માસ થાળ જમે છે. જ્યારે મહારાજને પધરાવાના થયા હતા ને એ પહેલાં આપણા લોયાધામ પરિવારના એવા પ્રેમી ભક્તો આપણા ધર્મેન્દ્રભાઈ રણુવાળા એ ચાંદીનો થાળ એ પહેલાં આપી ગયા હતા. પછી એક બે ભક્તો ચાંદીની થાળી લાવે. એ તો પછી ગુરુજીને તો એ બધા થાળ નાના પડ્યા. ગુરુજીનો તો પ્રેમ એટલો ને તો બધો જ ચાંદીના થાળ પાછા ઇન્ડિયા મોકલ્યા અને પછી એને ઓગાળી અને પછી ગુરુજીએ જે થાળ બનાવ્યો છે અને જે લોટો ઠાકોરજીને રોજ જળ ધરાવવા માટે મૂકવામાં આવે છે એક હાથે તો જેવા તેવાનું ઊંચો કોઈ મુશ્કેલ પડે. ચાંદીનો લોટો, થાળ એવો મોટો, વાટકા એવા મોટા અને લોટો એવો મોટો કરાવીને પછી મોકલ્યો ગુરુજીએ. એ ઠાકોરજી રોજ ઘનશ્યામ મહારાજ એ થાળની અંદર જમે છે. ગઢપુરથી જીવુબા ચાંદીનો અપખોરો પાણી પીવા લાવેલા અને મોટો સોનાનો થાળ લાડુબા લાવેલા. સોનાનો થાળ મહારાજને થશે જે તે સમયે, સોનામાં જમશે મહારાજ. રાજબાઈ સોનાની ઉતરી બનાવડાવીને લાવ્યા હતા. તે શ્રીહરિને પહેરાવી અમૂલાબાઈ અને અમરબાઈ સોનાના કડા કરાવીને લાવ્યા હતા. તે શ્રીહરિને ઘણા જ હેતથી પહેરાવ્યા. આ જીવુબા, લાડુબા, રાજબા, અમૂલાબા અને અમરબાઈ આ બધા ગઢપુરથી આવેલા છે. જીવુબા એ ભલ બાપુના બે પત્ની હતા, સોમાદેવી અને સુરપ્રભાદેવી. એમાં સોમાદેવી જે હતા એની ચાર દીકરીઓ હતી, જીવુબા, લાડુબા, પાંચુબા, નાનુબા. અને જે સુરપ્રભાદેવી હતા એના દાદા ખાચર એમના પુત્ર હતા. એટલે ચાર બહેનો, દાદા ખાચર એ જે કહેવાતા દાદા ખાચરને લાડુબા જીવુબા એ ભાઈઓ બહેનો, પણ એભલ બાપુના બે પત્નીના એ સંતાનો હતા. જે સોમાદેવી હતી એની ચાર દીકરીઓ હતી અને સુરપ્રભાદેવી હતા એના દાદા ખાચર હતા. 1841 સાલમાં પૂનમને દિવસે જીવુબાનું પ્રાગટ્ય થયેલું એટલે એને પૂનમતી બાપન કહેતા. અને જીવુબાની વાતો આપણે ઘણી બધી સાંભળેલી છે. બહુ મોટા મહામુક્ત, અનાદિ મુક્ત, જેના દ્વારા આ પૃથ્વી ઉપર કેટકેટલી બાઈઓ એ જમાનાની અંદર અનાદિ મુક્તની સ્થિતિને પામી ગઈ. આજે પણ એ રસ્તા ઉપર કેટલા બધા સાંખ્યોગી માતાઓ ભજન કરે છે એવા થયા. એમના લગ્ન કુંડળના મામૈયા પટગીર સાથે થયેલા. ક્યાંક શાસ્ત્રમાં હાથિયા પટગીરનું પણ નામ છે. અને એ પોતે સાંખ્યયોગ વર્તમાન પાડતા, લગ્ન કરવા નહોતા, પણ એ ભલ બાપુના આગ્રહને લઈને લગ્ન કરવા પડ્યા. લગ્નની પ્રથમ રાતે જ નાગન રૂપે દેખાયા. અને રાયબા તો હરિભગત હતા એટલે તરત જ મામૈયા પટગરે કીધું કે આમ છે, આ તો કોઈ જોગનબાઈ લાગે છે. અને રાયબાને પછી જીવુબાએ કીધું મારે તો ભગવાન ભજવા છે. અને પછી રાયબાએ પ્રેમથી વિદાય આપીને ગઢપુર મોકલ્યા. સાંખ્યોગ વર્તમાન આ જીવન પાડ્યું. લાડુબાના લગ્ન પણ બોટાદના ખોડા દાધલ સાથે થયેલા. એમને પણ એવી જ રીતે બ્રહ્મચર્ય વ્રત પાળીને, સાંખ્યોગ વર્તમાન પાડીને ભગવાનને ભજ્યા. જે અમૂલાબાઈ અને અમરબાઈ હતા એ બંને જીવા ખાચરની દીકરીઓ હતી. અને બંને જીવા ખાચરની દીકરીઓ હતી, બહુ પ્રેમ ભાવવાળી હતી. અને એ જીવુબા અને લાડુબાના સંગે એ પણ સાંખ્યયોગ વર્તમાન પાડતા. અને જીવા ખાચર એનું તો વર્તન આપણે શાસ્ત્રોની અંદર ઘણી વખત ચરિત્ર સાંભળ્યા કે મહારાજે જે કીધું છે કે માન અને ઈર્ષા એના કારણે ભગવાનના ભક્તોનો દ્રોહ થાય. મહારાજ દાદા ખાચરને ઘેર રહેતા, દાદાનું બધું માનતા એટલે જીવા બાપુને ઈર્ષા રહેતી. અને ઈર્ષાના કારણે જીવા બાપુએ આખી જિંદગી દરમિયાન કેટલી વખત દાદા ખાચરને હેરાન કરવા માટેના પ્રયત્નો કરેલા.
કેટલી વખત કરેલા, એમાં એકવાર જીવા ખાચરની ચઢવણીથી ભાવનગરના રાજાએ આરબની ફોજ ભગવાનને મારવા માટે મોકલેલી, ભગવાનને મારવા. હતા ભગત પાછા જીવાબાપુ મહારાજના જ, તોય એને એવી રીતે કરેલું. જીવા ખાચરના દરબારમાં આવીને ફોજ ઉતરી હતી, પાલન પોષણ આપે એને, જમાડે. જીવા ખાચરના દરબારમાં આવીને ઉતરી જીવા ખાચર દોડતા મહારાજ પાસે ગયા અને મહારાજને કે મહારાજ, વજેસંગ ઠાકોર ગામ ગરાસ લઈને છોકરા મારવા તૈયાર થયો છે, આવો અન્યાય છે માટે મને બચાવો. ધીંગાનું બધું મારા આંગણામાં જ થયું છે. ત્યારે મહારાજ કે, તમે ક્યાં ગયા હતા? તે કે, હું ઊંઘતો હતો મહારાજ. તે મહારાજ કે, આટલું બધું તોફાન થયું તમને ખબર નથી? ના મહારાજ, મને કંઈ ખબર નથી. એના ઘરમાં જ ઉતારેલા મહારાજને મારવા, પણ મહારાજ આવે અને આ ધીંગાનું થયું છે એવું કહું અને મહારાજ એની આરે લડે તો ઓલી આરબની બેરખ મહારાજને મારે, કાંઈક નિમિત્ત તો ઊભું કરવું પડે ને, આવું કપટ કરેલું. આ સાંભળીને મહારાજ ઊભા થયા. નાજાક જોગ્યાને કહ્યું, ઘોડી લાવો. એટલે મહારાજ ઘોડી ઉપર બિરાજમાન થયા. જીવા ખાચરના દરબારમાં પધાર્યા. ત્યારે જીવા ખાચર તરત પાછળ આવ્યા. અહીં તો ભાવરન જોયા, ભાવર તો બધા જમતા હતા જીવા બાપુને ઘેર બેઠા. એટલે મહારાજને ત્યાં આગળ મહારાજ કહ્યું, આ ભાવર તો બધા અહીં મહેમાન થઈને બેઠા છે અને તમે કહો છો ધીંગાનું થયું છે, અહીં ક્યાં કંઈ, અહીં તો લડાઈ ઝઘડો કાંઈ છે જ નહીં. એટલામાં અમૂલાબા ત્યાં આવી ગયા, જીવા ખાચરના દીકરી. એને કહ્યું, મહારાજ માફ કરો, આ તો બધા બાપુના કામ છે, એની મતી બગડી છે, તે દાદા બાપુનો ગરાસ પડાવી લેવાની પેરવી કરી રહ્યા છે. જીવા ખાચર કાંઈ બોલ્યા નહીં. મહારાજ એની હામું આમ જોઈ રહ્યા, જીવા બાપુને હામે. મહારાજ એમ બોલ્યા, બાપુ, હિરણ્યકશિપુ, રાવણ, કંસ, શિશુપાળ, કૌરવ, આ બધાનું ભગવાન પાસે કશું ચાલ્યું છે? તમારું ચાલશે, આ લોકોનું નથી ચાલ્યું, તમારું શું ચાલશે? દાદાને તો અમારા રખવાડા છે, એનો કોઈ વાળ વાંકો કરી શકશે નહીં, તમારા સંકલ્પો કોઈ દી પૂરા થવાના નથી. આટલું કહીને મહારાજ માનકી ઉપર ચડ્યા. ત્યારે અમૂલાબા કે, મહારાજ, તમને જમાડ્યા વિના હું નહીં જવા દો, તમને જમાડ્યા વિના હું જવા નહીં દો. અને ત્યારે માનકીની લગામ પકડી રાખી અને પછી બોલ્યા, મહારાજ બોલ્યા કે, અમૂલા, તારા બાપુના કારસ્તાન જોવા આવ્યા તે અત્યારે જમવા માટે નથી આવ્યા, માટે ફરી આવશું. આમ કહીને મહારાજ ત્યાંથી નીકળી ગયા. આવી રીતે તો કેટલી વખત જીવા બાપુએ પેતરા રચેલા અને મહારાજે ઘણી વખત એના કાવતરા ઉઘાડા પાડેલા. અને પછી જ્યારે જીવા ખાચરનો અંતકાળ આવ્યો ને, ત્યારે અંતકાળ ઉપર બંને બહેનોએ મહારાજને વિનંતી કરી, પ્રભુ, અમારા પિતાના અવગુણ સામો જોતા નહીં અને મોટું મન રાખીને ક્ષમા આપીને એનો ઉદ્ધાર કરજો. ત્યારે મહારાજે જીવા ખાચર પાસે જઈ એમના માથે હાથ ફેરવ્યો અને જે જે એમને જે જે સમયે સેવા કરી હતી ને એ બધી યાદ રાખી અને મહારાજે કહ્યું, બાપુ, અમારી પાસે ઉધારનો ચોપડો નથી, અમે તો જે કાંઈ તમે અમારા માટે કર્યું છે એ બધું અમને યાદ છે, પણ યાદ રાખો, તમારું કલ્યાણ જે અમે કરીએ છીએ આ તમારી બે કુંવરીઓ જે છે ને એના પ્રતાપે કરીએ છીએ. એવા અમૂલાબા, અમરાબા એ બંને બહેનો, એને એવો સત્સંગ નિયમ ધારેલો હતો અને વૈરાગ્યમય જીવન જીવતા એને પોતાના કુળનો આવી રીતે ઉદ્ધાર કર્યો. એ બે બાઈઓ પણ આવેલી હતી. એની માસીની દીકરી થતી વાંકિયાની અંદર આ જીવા ખાચરના પત્ની કુંવરબા, એની આ બે દીકરીઓ હતી. અને કુંવરબાના બેન હતા સોનબા, એ કારિયા વાંકિયા ગામની અંદર પરનાવેલા હતા. અને ન્યા રાજબાઈ જે હતા એ આ બે અમૂલાબા અને અમરાબા અને રાજબાઈ એ માસીની થતી. એ રાજબાઈ ત્યાગ વૈરાગ્યવાળા હતા. રાજબાઈને પણ એને લગ્ન નહોતા કરવા, પણ એને પરાને લગ્ન કરાવવા માટે એના મા બાપ તૈયાર થયેલા. ગુરુજીએ વાંકિયાના રાજબાઈની કથા કરેલી છે. એના માતૃશ્રીએ જ્યારે નવી ચૂંદડી હિરકોરવાળી મૂકી કે, દીકરી, આ તારા લગ્નની ચૂંદડી. અને ત્યારે રાજબાઈ કે, બળી તારી ચૂંદડી, ત્યાં તો ચૂંદડી ભડભડ બળી ગઈ, એટલી તાકાતવાળી એ નાની દીકરી હતી તોય. અને પછી મા બાપે બહુ આગ્રહ કર્યો એટલે મહારાજને કહેવડાવ્યું કે, મહારાજ, તમે આને સમજાવો. એટલે આને તો કાંઈ લગ્ન કરવા નહોતા, પણ તોય મહારાજના કહેવાથી ગુગરાડા ગામની અંદર એક કાઠીની આરે એમના લગ્ન થયા. જ્યાં રાત્રે શયનગૃહની અંદર ઓલો એમનો ધણી જાય,
ત્યાં તો ત્યાં સિંહણ રૂપે રાજબા દેખાના, ઓલો તો ભાગીને સીધો બહાર. અને પછી આવું ઘણી વખત થયું એટલે રાજબાને ત્યાં આગળ કહેવામાં આવ્યું કે તમે તો કોઈ દેવીનો અવતાર લાગો છો, તમારે જે ઈચ્છા હોય એમ કરીએ, તમને પાછા પિયર મોકલી દઈએ. રાજબા કે મારે સાંખ્યયોગ પાડીને મારે વર્તમાન પાડીને ભગવાન ભજવા છે, મારે અહીંથી મારા પિયર જવું નથી, મને અહીંથી ગઢપુર મોકલી દો. અને ગઢપુર આવે છે, શ્રીજી મહારાજ પાસે આવે ને શ્રીજી મહારાજ બહુ રાજી થયા. શ્રીજી મહારાજે દાદા ખાચરને કીધું, તારી ચાર બહેનો છે અને આ એક તમારી પાંચમી બહેન, આ રાજબા માટેનો ઓરડાની વ્યવસ્થા કરો અને આ પણ તમારા બહેન તરીકે તમારે આજીવન રાખવાના, એનું પાલન પોષણ કરવાનું. લાડુબાન જીવબા પાસેથી રાજબાને કીધું, તમે સાંખ્યયોગ વર્તમાનના તમામ નિયમો એમની પાસેથી શીખજો. એ રાજબા એટલી નાની ઉંમરની અંદર કેવા હતા, મહાતપસ્વીની હતા. હાથમાં કંકણ પહેરતા નહીં, માથે મૂંડો રાખતા, આંખમાં આંજન આંજતા નહીં, એકાદશી ધારના પારના ચાંદ્રાયન વ્રત રાખતા, કેવળ મીઠા વગરનું અન્ન જમતા, તે પણ દિવસમાં એક જ વાર, ઘી ગોળ સાકર દહીં દૂધ ક્યારેય લેતા નહીં, જાડા ખાદીના વસ્ત્ર પહેરતા, જીવન પર્યંત કોઈ ધાતુને હાથે કરીને અડ્યા નથી, જીવન પર્યંત કોઈ ધાતુને નથી અડે, કોઈ પણ ધાતુને નહીં, સોનું ચાંદી કાંઈ અડવાનું જ નહીં, પોતાનો કરીને એક પૈસો રાખ્યો નહોતો, પાણી પીવાની તુંબડી અને કઠારી રાખતા, કાછલીમાં પણ પાણી પીતા, કાષ્ટના વાસણમાં જમતા, પૃથ્વી ઉપર કંઈ પણ પાથર્યા વગર સૂતા, કોઈ પુરુષનું મુખ કે શરીર જોવાઈ જાય તો ઉપવાસ કરતા, પુરુષ 20 હાથથી નજીક આવે તો ઉપવાસ કરતા, શ્રીહરિ સિવાય કોઈ પુરુષ સાથે બોલ્યા જ નથી. આટલા લક્ષણો, આટલું રાખ્યું, આપણને થાય કે જેને ભગવાનને રાજી કર્યા છે એ કાંઈ આમ બેઠા બેઠા એક સરહદ ઉપર સૈનિક લડતો હોય ને એના કરતાં અબજો ગણું ભગવાનને રાજી કરવા મથવું પડે છે. રાજી કરવા છે તો આપણે જે મથીએ છે ને, આપણે તો VIP મથામન છે. આપણી મથામન કેવી છે? VIP, બધી સુખ સવલત સહિતની આપણી મથામન. આપણે વ્રત કરીએ તો આપણા વ્રતની પાછળ તો કેટલા બધાએ આપણને ટેકો દેવાવાળા આલંબનો હોય, ત્યારે તો આપણું વ્રત થતું હોય. કંઈ પણ કરીએ આપણે, હાલો ધારના પારણા કરીએ, ચાંદ્રાયન કરીએ, એકટાનું કરીએ, એકાદશીનો ઉપવાસ કરીએ, આ બધાયમાં આપણને ટેકા આપવાવાળા આલંબનો કેટલા, ત્યારે તો આપણા વ્રતને ત્યાગ વૈરાગ હરખે હરખા નભ્યા જાય. VIP ત્યાગ વૈરાગ આપણા કહેવા, VIP 21મી સદીના ત્યાગ વૈરાગ, 21મી સદીની આપણું બધું એવું છે. આના જેટલું આપણાથી થાય નહીં, કોઈ આ સાંભળીને કરવાય ના માંડતા, નહીં તો દવાખાને દાખલ થઈ જશો. આપણને વાસ્તવિકતાની ખબર હોવી જોઈએ. મારો કહેવાનો અર્થ એ છે કે પૂર્વે જે મહામુક્તો થયા એ કેટલું મથ્યા છે એની આપણને ખબર હોવી જોઈએ. આજે પણ જે મહામુક્તો છે એવા એ કેટલું મથે છે આપણને ખબર હોવી જોઈએ. એનાથી આપણને ખબર પડે આપણા લોયાધામ પરિવારની અંદર તો એવા ભક્તો છે કે આમાં લક્ષણો લખ્યા ને એવા ઘણા બધા વર્તમાનો પાડતા હોય અને ઘણું બધું આવું મહારાજને રાજી કરવા કરતા હોય, ના પાડવી પડે. કેટલા એવા છે, હમણાં જ કોઈ સ્ત્રી ભક્ત હતા, થોડા સમય પહેલાં ગુરુજી આવ્યા ત્યારે આજ્ઞા પૂછાવડાવી હતી, ચાંદ્રાયણ કરું તો ઘી તેલ વિનાનું ચાંદ્રાયણ, ઘી નહીં તેલે નહીં, તો ચાંદ્રાયણના ગોળામાં લેવું શું? ઘી તેલ વિનાનું એટલે ઘી તેલ જેમાં વપરાય એકેય વસ્તુ નહીં, તો ગોળાની અંદર ભાત બાફીને ખાવો પડે ને ખીચડી બાફીને ખાવી પડે, તેલ ઘીવાળું કાંઈ નહીં, આવું વ્રત કરવું હતું. પણ ગુરુજી આજ્ઞા ના આપી, ના કર્યું, પણ એની ઈચ્છા તો હતી કે આવું કરવું છે. ગુરુજીએ ધારના પારના ફ્રૂટ ઉપર ધારના પારના કરેલા છે, ફ્રૂટ ઉપર ધારણા પરના આખા 6-6 મહિના સુધી ફ્રૂટ ઉપર કરતા હોય. સંતોને રડે કેટલી પ્રાર્થના કરે ત્યારે છોડે, ફ્રૂટ ઉપર ધારણા પરના, ખાલી પારણા દિવસ ફ્રૂટ જ લેવાનો, મગ ઉપર ધારણા પરના, ખાલી મગ જ લેવાના મીઠાવાળા, બીજું કાંઈ નહીં, સિંગદાના ઉપર ધારણા પરના, મોટી સિંગદાના જમી લેવાના, બાકી કાંઈ નહીં, દૂધ અને કેળા ઉપર ધારણા પરના,
દૂધ ને કેળા સિવાય પારના દિવસ કશું લેવા નહીં, એક ટાઈમ એ માપણું, આટલું દૂધ ને આટલું એક કેળું, બસ પતી ગયું. એવા કઠિન તપ મોટા પુરુષો કરી શકે, પણ એ તોય નીચા હાલતા હોય ને એ આપણા કલ્યાણને અર્થે, કે આપણે થોડું એના જેવું કરીએ તો આપણને લાગે કે આપણાથી થાય છે. બાકી એવું કરી શકે બહુ મોટા ને મહાન સંતો ભક્તો આજે પણ કરી શકે એવા હોય અને કરતા હોય, મહારાજને રાજી કરવા જે ઘણા બધા ભક્તો કરે છે. સારું છે, આપણું તપ આપણી રીતે બરાબર જ છે, યોગ્ય જ છે આ લોકની અંદર, અત્યારે આ યુગની અંદર મહારાજને રાજી કરવા પૂરતું બરાબર છે. શ્રીહરિ સિવાય કોઈ પુરુષ સાથે બોલ્યા જ નથી. ત્યાગના કીર્તનો ગાતા અને વાંચતા જેટલા વ્રત ધર્મશાસ્ત્રમાં કયા છે તેટલા પોતાના દેહે કરીને કર્યા. જેટલા વ્રતોનું વર્ણન શાસ્ત્રમાં આવ્યું બધા રાજબાએ કર્યા હતા. શ્રીહરિ રાજી થઈને થાળ આપે તો થાળમાંથી એક ભાતની પ્રસાદી જમતા. મહારાજ આખો થાળ આપે ને, આ ત્યાગ ગમતો હોય એ લે, બધું જ હોય, ભજીયા હોય, પૂરી હોય, બીજું હોય, ગળ્યું હોય, મરચ, બધું જ હોય, પણ રાજબાઈ એમાંથી શું લે? ભાત લે. ભાત કેમ લે? કારણ કે ભાત સત્વગુણી, એના અંદર ના મીઠું આવે, ના મરચું આવે, ના મસાલો આવે, કાંઈ આવે નહીં, એટલે થોડો ભાત લઈ લે, પ્રસાદી જ જોઈએ ને. અને આપણે શું લઈએ? આખો થાળ આવ્યો હોય તો શું લઈએ? ભાત લઈએ. ના પચે એવું હોય અત્યારે, બરાબર, ના પચે એવું હોય દાદા, તો એ ભાતને અડાય? હા, ભાતમાં શું ખાવાનું? એ પ્રસાદ છે, ઓલોય પ્રસાદ છે, પણ તરત ભાતમાં શું ખાવાનું? એવું થાય, એ ના અડાય. ઠાકોરજીને થાળ ધરાવેલો હોય બપોરે મેવાનો, અને અંદર સરસ મજાના ચાર ફ્રૂટ હોય, એક એક સ્ટ્રોબેરી હોય, પછી લીચી હોય, સરસ મીઠી દ્રાક્ષ હોય, સફરજન હોય, નારંગી હોય, પાંચ ફ્રૂટ ધરાયા હોય, અને થાળ આખો રાખી મૂક્યો હોય, તો પહેલાં જે સારામાં સારું ફ્રૂટ હોય એ પહેલાં પતી જાય, પછી બીજું પતે, પછી ત્રીજું પતે, પછી ચોથું પતે, પછી પાંચમું પતવાનું હોય તો પતે, નહીં તો જીપલોકમાં પ્રસાદમાં જાય. રાજબાઈ ત્યાગવાળા, ત્યાગના કીર્તનો ગાય, રુચિ ત્યાગમય થઈ ગયેલી. એટલે જે નીચામાં નીચું હોય ને એ આપો, અને આપણે એવું ઉઠાવીએ કે ઊંચામાં ઊંચું કયું છે એ આપો. અન્નકૂટ ગોઠવાતો હોય ને, હજુ તો ભગવાન જમતા હોય ને ત્યાં, કે ઓલી બે ડીશો બાજુ પર રાખજો, હા, એ બે ડીશો પછી અમે આવીએ ત્યારે મૂકી દો થોડી ઠેકાને. આવું છે, પણ આપણે આવાના ચરિત્રો સાંભળી રાખ્યા હોય આપણને ખબર તો પડે કે ત્યાગનો રસ્તો આવો હતો. આપણાથી એટલું કડક રીતે ના હલાય, પણ થોડુંક ક્યારેક મનને મારીને એ રસ્તે થોડાક થોડાક ચાલીએ. પૂરેપૂરું ચાલતા તરત ના થઈ જવાય, પણ ધીરે ધીરે ચલાય. જીવ્યા ત્યાં સુધી મહારાજની મૂર્તિનું ધ્યાન ભજન કર્યા કર્યું, મુમુક્ષુ બહેનોને કથાવર્તાનો લાભ આપ્યો, આયુષ્ય પૂર્ણ થયું. મહારાજ રાજબાને કે તૈયાર થાવ, કાલ તેડવા આવશું. ત્યારે રાજબા કે મહારાજ હું તો તૈયાર છું, પણ દાદા ખાચર બહાર ગામ ગયા છે. અને જ્યારે દાદા ખાચરે મને પોતાની બેન માનીને આજીવન મારી સેવા કરી છે, માટે બહારગામથી આવશે, પછી હું ધામમાં આવીશ. પછી બે ચાર દિવસે દાદા ખાચર આવ્યા, ત્યારે દાદા ખાચરને કીધું, મારે ત્રીજે દિવસે અક્ષરધામમાં જવું છે, મારા શરીરને અગ્નિ સંસ્કાર તમારા સિવાય કોઈએ કરવાનો નહીં. મેં પર પુરુષને હું અડી નથી, કોઈ મારા શરીરને અડે નહીં, કોઈ પુરુષ અડે નહીં. અગ્નિ નહોતો લાગતો, રાજબાઈને ચિતા ઉપર સુવાડ્યા તો અગ્નિ નહોતો લાગતો, કારણ કે અગ્નિ પુરુષ દેવ. અગ્નિને થયું કે આ જોગનને જો હું અડીશ તો હું બળી જઈશ. આખી દુનિયાને બાળવાવાળો દાવાનળ જેવો અગ્નિ, એ અગ્નિને એમ થાય કે હું બળી જઈશ, રાજબાઈનું બ્રહ્મચર્ય વ્રત કેવું હશે કલ્પના કરો. ખાલી અગ્નિ જ, અગ્નિ આખી દુનિયાને રાખ કરી દે એક મિનિટમાં, આ પૃથ્વીને હળગાવી હોય તો અગ્નિદેવ ધારે ને તો એક મિનિટમાં આનું આખું રાખ કરી નાખે. આટલી તાકાતવાળા દેવ, એને રાજબાઈને અડતા પણ બીક લાગે, એ રાજબાઈનું બ્રહ્મચર્ય વ્રત કેટલું સોલિડ હશે, કેટલું સોલિડ હશે. ગોપાળન સ્વામીને કોઈ કીધું અગ્નિ લાગતો જ નથી, દાદા ખાચર અગ્નિ લગાડે તોય. ગોપાળન સ્વામીએ અગ્નિને કીધું
કે લાગી જાય ભાઈ આ રાજભાઈનો આત્મા તો જતો રહ્યો, આ તો એનું શરીર છે. ત્યારે અગ્નિદેવ લાગ્યા. આ સત્સંગનો ઇતિહાસ. એ બાઈઓ ગઢપુરથી જીવુબાઈ, લાડુબાઈ, રાજબાઈ સોનાની ઉતરી લાવ્યા, અમૂલાબાઈ ને અમરબાઈ સોનાના કડા કરાવીને લાવ્યા, મહારાજને પહેરાવ્યા. શ્રીહરિએ સૌની કુશળતા પૂછી. શ્રીહરિએ તેમને દરબાર એભલ ખાચર ને જીવા ખાચર ખાસ કરીને સમાચાર પૂછ્યા કે એમને સત્સંગ ઉપર પ્રેમભાવ કેવો છે. કારણ કે એભલ બાપુએ જીવુબાને એકવાર તલવાર લઈને મારવા માટે લીધેલી. જીવુબા ઓલો ઠાકોરજીને થાળ ધરાવે ને આખો દી એમાં એમાં રચ્યા પચ્યા રહે ને, તે એભલ બાપુ કે આ હું માંડ્યો છે ઠાકોર દ્વારો મારા ઘરમાં, હજુ તો જુવાન છો તમે લોકો, અને આમ કંઈ ભગવાન જમતા હશે તું આ બધા થાળ ધરે છે, જો આજે તારા બાલ મુકુંદા લે નહીં ને, જો જમે નહીં ને તો આ તલવારથી ટુકડા કરી દઉં, આ બધું નાખી દઉં અહીંથી. અને જીવુબાએ ત્યારે ભગવાન આગળ દૂધનો કટોરો ધરાવ્યો અને બાલ મુકુંદ ગટ 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 પી ગયા અને વાડકો એભલ બાપુના માથા માર્યો. તે દિવસને એભલ બાપુ ચમકી ગયા કે આ જીવુબા છે એ દેવીનો અવતાર છે, પગમાં પડી ગયા. એટલે મહારાજે પૂછ્યું કે એભલ બાપુને જીવા ખાચરનો સત્સંગ કેવો છે, પ્રેમભાવ કેવો છે સત્સંગ ઉપર. એ કહો આ દીકરીઓ વધારે ભગત હતી અને મોટે ભાગે બેનો ભક્તિભાવવાળા વધારે હોય. એટલે મહારાજે પૂછ્યું, જેવી ભાવના હોય તેવી વાત કહો, તમે સૌ પોતપોતાના ઘરની વાત કહો. તમને બધાને સત્સંગ તો હજી હમણાં જ થયો છે મહારાજ, કે તમારા બધા જે ભાઈઓ છે તેમને પણ સત્સંગ તો સ્વીકાર્યો જ છે, તમારા બીજા બધા કુટુંબે પણ સત્સંગ ધાર્યો છે. તે સૌને સંતોના ઉપર ને અમારા ઉપર ભાવના કેવી છે તે બધી વાત કહો, અમને આનંદ થશે. આ બાઈઓને મહારાજે પૂછ્યું ત્યારે પહેલા જીવુબા બોલ્યા. પ્રથમ જીવુ બાઈ બોલત ભયેવું, જય નારાયણ સબહી કહેવું, તુમારો દર્શ બયો હે જબતે, તુમારો દર્શ બયો હે જબતે, અલૌકિક જીયસો ભયે તબતે, અલૌકિક જીયસો ભયે તબતે, તુમકુ નીત સંભારત તેહી, નિસદિન સ્વામી નારાયણ લેહી, કુસંગ સંગ ત્યાગ સબ કીના, કુસંગ સંગ ત્યાગ સબ કીના, એક તવ ચરણ ચિત દીના, એક તવ ચરણ ચિત દીના. પેલા જીવુબા બોલ્યા, હું મારા ઘરનો પરિચય દઈ દઉં. જીવુબા બોલ્યા, મહારાજ સૌએ જય નારાયણ કેવડાવ્યા છે. જીવુબાએ બધાનું હામટું કહી દીધું, એભલ બાપુ, જીવા બાપુ, બધાએ જય નારાયણ કીધા છે. જ્યારથી આપના દર્શન સૌને થયા ત્યારથી બધાના જીવ અલૌકિક હોય તેવા થઈ ગયા છે. તેઓ નિત્ય આપને સંભાળે છે, રાત અને દિન સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ આપનું નામ લે છે. બધા કુસંગીઓનો સંપર્ક છોડી દીધો છે, એકમાત્ર આપના ચરણોમાં ચિત્ત રાખે છે. સત્સંગ થાય ત્યારે સૌથી પહેલામાં પહેલું આ પગથિયું છે કે ભગવાનનું ભજન વિશેષ કરવું ને કુસંગીનો ત્યાગ કરવો. બહારના કુસંગીનો ત્યાગ કર્યા વિના જો સત્સંગ કરવામાં આવશે તો બહારના કુસંગી આપણા સત્સંગને ટકવા દેશે નહીં. માટે પહેલામાં પહેલો બહારનો કુસંગ કાઢવો જ પડે. બહારનો કુસંગ કાઢ્યા પછી વિવેક બુદ્ધિથી સત્સંગના કુસંગને ઓળખવો પડે અને સત્સંગમાં આવ્યા પછી સત્સંગના કુસંગથી દૂર રહીને કથા વાર્તા સાંભળીને સત્સંગ કરીને સંત સમાગમ કરીને અંદરના કુસંગને જે કાઢે ત્યારે એના કુસંગ ટળે ને સત્સંગ થાય ને અલૌકિક દ્રષ્ટિ થાય, અલૌકિક મતિ થાય અને એને અલૌકિક સૃષ્ટિના દર્શન અહોનિશ થાય. આપના ચરણમાં સોળે ચિહ્નોને વારંવાર ચિંતવે છે. શું કરવું સત્સંગ થયા પછી? તમારા ચરણોના સોળે ચિહ્નો વારંવાર હંભાર્યા કરે છે. આપના નક્ષિક અંગોને ધ્યાનમાં નિરખતા તો તેમની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગે છે. જીવુબા કહે છે, એભલ બાપુ એવા ભક્ત થઈ ગયા છે મારા પિતા, કુસંગનો ત્યાગ કર્યો, સોળ ચિહ્નોને સંભાળે
તમારા અંગો અંગને જ્યારે હંભારતા હોય ત્યારે આંખમાંથી આંસુની ધાર થાય. આ પ્રેમને કારણે થાય ને. કાંઈક સુખની અનુભૂતિ થતી હોય તો થાય ને, એ સુખ સુધી પહોંચવું પડે. પહોંચાય છે, કેવળ માથે હાથ મૂકવાથી નથી પહોંચાતું. કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો, મુમુક્ષુ માત્ર હંમેશને માટે પોકારતો હોય. કૃપા કરો મને મૂર્તિ દેખાઈ જાય, કૃપા કરો મને તેજ દેખાઈ જાય, કૃપા કરો મને ધામ દેખાઈ જાય. યાદ રાખો, ધામની વાત મળી, ચિદાકાશની વાત મળી, મૂર્તિની વાત મળી, અનાદિ મુક્તોની વાત મળી, એ જ કૃપા છે. દુનિયાને ખબર નથી ચિદાકાશ શું છે, દુનિયાને ખબર નથી અક્ષરધામ શું છે, દુનિયાને ખબર નથી અનાદિ મુક્તની સ્થિતિ શું છે, દુનિયાને ખબર નથી પુરુષોત્તમ નારાયણનું ધામ ક્યાં છે. એ આપણને આટલી સિક્રેટ વસ્તુ, આટલી ઓપન ભગવાને આપી, એ વારંવાર રોજ આપણને સ્મૃતિ કરાવવાવાળા સાધુઓની કથા વાર્તા આપી, આનાથી મોટી કૃપા કહી. હવે તો બસ મહારાજ કે ગાફલપણું છોડીને પુરુષ પ્રયત્ન કરો, ગાફલપણું છોડીને પુરુષ પ્રયત્ન કરો. હૃદયમાં જ એ બધું જ છે. એક ખાલી અજ્ઞાનરૂપી પડદો હટાવવાનો છે, અને પડદો હટાવવા માટેની ટ્રીક કથા વાર્તા દ્વારા મળે છે. પડદો ખેંચવાની તૈયારી આપણી જોશે. પડદો જેવો હટ્યો, બસ કોઈએ પૂછ્યું ભગવાનનું ધામ ક્યાં છે, એક મોટા સાધુએ કીધું ભગવાનનું ધામ આ દિવાલની પાછળ છે. આ દિવાલની પાછળ? કઈ દિવાલની પાછળ? બસ હૃદયમાં અજ્ઞાનરૂપી દિવાલ છે ને, અહમ અને મમત્વરૂપી જે દિવાલ ઊભી થઈ છે, અહમ અને મમત્વરૂપી, અહમની સાથે સંકળાયેલી સાંકળો, મમત્વની સાથે સંકળાયેલી સાંકળો, એ સાંકળોથી બંધાયેલા જગતના બંધનો એ તૂટ્યા, એટલે દિવાલ તૂટી, એ પડદો હટ્યો ને પુરુષોત્તમ નારાયણનું ધામ. એ ભલ બાપુએ સત્સંગ જ કરવો છે, ભગવાનને જ પામવું છે, ભગવાનને જ રાજી કરવા છે, આવો દ્રઢ નિર્ધાર કર્યો છે, ત્યારે એમને આવી અનુભૂતિ થાય છે. ભગવાનના અંગો અંગને હંભરતા આંખોમાંથી આંસુ ચાલ્યા જાય, આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગે છે. આ બધાય ભગવાનના ભક્તના લક્ષણ છે. ભગવાનના ભગતને ઓળખો કેમ? કેમ ખબર પડે કે આ ભગવાનનો પ્રેમી ભક્ત છે? કેમ ખબર પડે કે આ ભગવાનમાં મસ્ત ભગવાનનો ઓલિયો છે? કેમ ખબર પડે? આ બધા લક્ષણો છે. શ્રીમદ ભાગવતમાં પણ આવે છે, વચનામૃતમાં પણ આવે છે, શ્રીમદ સત્સંગી જીવન પણ આવે છે. પ્રેમી ભક્ત કેવો હોય છે, ભગવાનમાં મસ્ત ભક્ત કેવો હોય છે? ક્યારેક નાચે છે, ક્યારેક હસે છે, ક્યારેક રડે છે, ક્યારેક ભગવાનની સાથે વાતો કરે છે, ક્યારેક ભગવાનની સાથે વઢે પણ છે. કારણ કે એ અલૌકિક ભાવમાં રહેતો હોય. એને ઓળખવો, એને જાણવું એ પણ ઘણું મુશ્કેલ હોય. કારણ કે લોકની અંદર આપણી જેમ જ રહેતા હોય, આપણી જેમ જ ખાતા પીતા બેસતા હોય, બધું જ આપણી જેમ કરતા હોય, અને છતાં એ અલૌકિક હોય, એ અલૌકિક દ્રષ્ટિ થાય ત્યારે એવા પુરુષો, એવા સંતો, એવા ભક્તો બાઈઓમાં, ભાઈઓમાં, નાના બાળકોમાં, યુવાનોમાં, વૃદ્ધોમાં જ્યાં જ્યાં પડ્યા હોય ત્યાં ઓળખાય, હોય જ છે. પૃથ્વી વાંજની નથી, છે જ. આપણા ચરણના સોળે ચિહ્નોને હંભારે છે, તેમણે રાજ્યના કામકાજની બધી વાતોને તો તજી દીધી છે. અમારા પિતા એબલ ખાચર તો આપની મૂર્તિમાં અખંડ લીન રહે છે. વાહ, મહારાજ આવું સાંભળે ત્યારે કેટલા રાજી થાય, કેટલા રાજી થાય. ભગવાનને એમ કે તમારી મૂર્તિમાં સદાય લીન રહેશે, મહારાજ બહુ રાજી થાય કે આને જે કરવાનું છે કરે છે. હમકુ કહત નિત્ય બાત, અપનો નહી ઘર બાર, ઈહા અક્ષરધામ કહાત, તિહા સાચો હે સુખ મહા, તિહા સાચો હે સુખ મહા. હમકુ કહત નિત્ય બાત, અપનો નહી ઘર બાર, ઈહા અક્ષરધામ કહાત, તિહા સાચો હે સુખ મહા. અમને તો રોજ એવી વાત કે છે કે હવે અહીંયા ઘર બાર આપનું નથી, આપનું ઘર તો અક્ષરધામ છે, ત્યાં જ સાચું મહાન સુખ છે. હવે તો આજકાલમાં કોઈ દિવસ અક્ષરધામમાં જવાનું જ છે, આ લોકના સુખને છોડી દીધું છે,
આ ધામના સાચા સુખને લેવું છે, તમે જેટલી મારી દીકરીઓ છો તે બધાને હું અક્સર ધામમાં દેખું છું, ત્યાં અત્યારે હું તમને મહાદિવ્ય આકારમાં જ દેખું છું, જે દિવસ શ્રીહરિના મને દર્શન થયા તે દિવસથી હું અક્ષર ધામને દેખું છું, મારા અંતઃકરણના બધા જ અંતરાય અને વિઘ્નો ટળી ગયા છે, સદાય મૂર્તિમાં રહેવાવાળા, સદાય ધામના એ ચિદાકાશને જોવાવાળા, બધા એને દિવ્ય જોવે છે, દીકરીઓને કહે છે કે હું તમને ત્યાં દિવ્ય સ્વરૂપે જોઉં છું. આપણું ધામ તો એ છે ગુણાદિતાનંદ સ્વામી કે જ્યાંથી અચાનક ઉચાળા ભરવા છે એને અર્થે રાત ને દિવસ ઉદ્યમ, અને જ્યાંથી ક્યારેય કોઈ કાળે નીકળવું નથી એના માટે આ જીવનો ઉદ્યમ, નહીં એ કેટલું મોટું અજ્ઞાન. અહીંથી અચાનક ઉચાળા ભરવા છે, અચાનક પેઇન ગેસ્ટ તરીકે કોઈને ત્યાં રહેતા હોઈએ, ઠેલો લઈ અને એક બાજુના 10x10 રૂમની અંદર આપણને 3 જણને ઉતારો દીધો હોય કે ભાઈ રો, અને આપણે એને પેઇન ગેસ્ટ તરીકે રૂપિયા દેતા હોય, સવારમાં જોબ કરવા જતા હોય અને સાંજે પાછા આવતા હોઈએ, એ રૂમને કેટલીક શણગારીએ આપણે, આપણો સામાન સામા પડ્યો હોય, બધો ઠેલામાં જ પડ્યો હોય, ઠેલામાં સુટકેસમાં જ પડ્યો હોય, બસ આ ઉપાડીને હાલ્યા, જો પેલો માલિક કે હવે કાલથી નહીં બીજું ગોચજો, ઠેલો લઈને હાલતા, ઠેલામાં બેગોમાં જ પડ્યો હોય સામાન, અને જવાનું થાય તો બિલકુલ કાંઈ નહીં બીજું ગોતશું, તરત ઉપાડીને હાલ્યા, વાર લાગે. અહીં સદાકાળ રહેવું છે, અહીં સદાકાળ રહેવું છે એવું માનીને પછી ને આ પેઇન ગેસ્ટમાં રહેતો હોય ને ત્યાં બધું આમ સરસ મજાના ઘોડા ગોઠવી દે, એને રૂમ દીધી હોય ને આ બધું ફર્નિચર બધું ગોઠવી દે, હવે એને ક્યારે ઉપડવાનું નક્કી છે, પણ એ ગોઠવે એ મૂરખ કહેવાય. એમાં જગત છે એમાં આપણે તો ઠેલા બાંધીને તૈયાર રહેવાનું છે. કયા ઠેલા? ધર્મના, ભક્તિના, વૈરાગ્યના, જ્ઞાનના, અને ભગવાનની કથા વાર્તાન સત્સંગા લોકના નાશવંતપણાના વિચારોના ઠેલાઓ બાંધીને તૈયાર રહ્યા હોઈશું. આ જગતના પંચ વિષયના તુચ્છપણાને જાણીને એ ઠેલાઓમાં માલ ભરીને તૈયાર હોઈશું. મહારાજ કે હાલો આવે, અહીં તો પેઇન ગેસ્ટ હતા, ઉપડીએ આવે આપણે, અને ત્યારે તરત જ માલ માલ ભરીને હાલવા માંડશું. પણ આ લોક હાવ ધૂળ જેવો, એને આપણે રાખીને બેહીએ. હું ઘણી વખત આમ નીકળ્યો હો બહાર જ્યારે, ત્યારે વિચારું કે આ બધું આટલા બધા જગતના જીવો આમ દોડતા દેખાય ને ત્યારે તરત વિચાર આવે, એક ઘડી કાળની ખાલી આમ એક થપાટ વાગે, એક સુનામી, એક ભૂકંપ, એક ઉપાધિ, કેટલું મોટું આખું ધરાશય કરી નાખે. બધાય નજરની સામે જોવે છે, નજરની સામે જોવે છે કે આંખ આ દેખાતી વસ્તુઓ બધી જ એક દિવસ હશે અને હું નહીં હોઉં, દેખાતું નહીં હોય અને હું પણ નહીં હોઉં. આવી ઘટનાઓ રોજ બરોજની છે, છતાંય પણ એ સાંખ્ય વિચાર તરફ જીવની દ્રષ્ટિ જાતી નથી. માટે શાસ્ત્રો આપણને શીખવાડે છે રોજ રોજ આ જગતના નાશવંતપણાને વિચારીએ તો જ અલૌકિક લોકમાં પ્રીતિ થશે. આને છોડવાનું છે, એભલ બાપુ પાસેથી શીખીએ. એભલ બાપુ પોતાની દીકરીઓને કહે છે કે આ ઘર આપણું ઘર નથી, આપણું ઘર તો અક્ષરધામ છે, આપણું ગામ અક્ષરધામ છે, આપણે તો આપણું આટલા વર્ષ થયા હોય ને જો ગામનું નામ બોલાય તો તરત ઊંચા થઈ જઈએ, એ તો અમારું ગામ છે. તરત આપણે ગામ બોલાય, નાત બોલાય, પ્રાંત બોલાય ત્યાં તો તરત આમ કડક થઈને કહીએ, હા હું ચરોતરનો, હું કાનમનો, હું સૌરાષ્ટ્રનો, અમારા સૌરાષ્ટ્રમાં, અમારા આમાં, અમારા આમાં. આપણે તો ગામ, પ્રાંત, નાત, જાત એ અહમ અને મમત્વના બંધનો વચ્ચે ઘેરાયેલા હોઈએ, હાંકડોના બંધને સહિત છૂટવું છે, છૂટવું છે, છૂટવું છે, વાત કરીએ છીએ બંધનને છોડવા માટેનો પ્રયત્ન નહીં. માટે વિચારમાં મંડ્યા રહેવું, અક્ષરધામ એ મારું ગામ છે, અને અક્ષરધામ એ અક્ષરધામના જે અક્ષર મુક્તો છે, અક્ષરપણું એ મારી નાત છે, એ મારી જાત છે. આવું જો રોજ વિચારીએ તો એવું થઈ જાય, અઘરું નથી કાંઈ. આ લોકોનું ખોટું સાચું મન, ખોટું છે એ સાચું મનાઈ ગયું તો સાચું માનીએ તો સાચું મનાઈ જ જાય, પણ પ્રયત્ન નથી, વિચાર નથી, એ માર્ગે હાલતા નથી આપણે. જે દિવસે શ્રીહરિના મને દર્શન થયા તે દિવસથી હું તો અક્ષરધામ દેખું છું. અક્ષરધામમાં વિશાળ મોટા મહેલો છે,
શ્રીહરિ તેમાં દિવ્ય સ્વરૂપે વિરાજે છે, તેમની વિશેષ સેવા કરવા માટે તમે રાધાને લક્ષ્મીના સ્વરૂપે રહ્યા છો, અહીંયા તો મનુષ્ય દેખાવ છો પણ ધામમાં તો અલૌકિક રીતે રહ્યા છો, રાજબાઈ ને અમૂલાબાઈ પણ ધામમાં દિવ્ય રૂપે રહ્યા છે ત્યાં. આ બધું જીવુબા મહારાજને કહે છે કે એભલ બાપુ મને આવું કહે છે. ત્યાં સૌના અલગ અલગ મહાદિવ્યને અપાર મેલ છે, દરેકમાં કરોડો કામની છબીને શરમાવે તેવા શ્રીહરિ વિરાજમાન છે, તેમાં કરોડો વીજળીના કરતાં પણ અધિક ચમકતા નંગ જડિત દિવ્ય સિંહાસન શોભે છે. સુખદાયક ઘનશ્યામ શ્રીહરિ અનંત શોભાને ધારીને બેઠા છે તેનું વર્ણન કરી શકાતું નથી. હું સતત દેખું છું કે દિવ્ય ભોજનના થાળ ભરી ભરીને તમે સૌ શ્રીહરિને જમાડો છો. એભલ બાપુ કહે છે, કેસર મિશ્રિત ચંદન અને અત્તર શ્રીહરિને અંગે ચર્ચો છો, ચોળો છો, ત્યાં હૃદયમાં લેશ માત્ર પણ વિષયની ભાવના નથી, બધા સૂર્યના જેવા નિર્મળ ને ઉજ્જવળ છે. માતા પિતા ને બંધુજનો કરતાં પણ અધિક નિત્ય નવો સ્નેહ ઘડીએ ઘડીએ છવાયેલો રહે છે, પ્રેમ રસના પ્રવાહનો તો ત્યાં કોઈ પાર જ નથી. અક્ષરધામમાં એક જ પ્રવાહ હાલે છે, પ્રેમ રસ. પ્રેમ રસ એક જ પ્રવાહ હાલે છે અને ભગવાનમાં એક પ્રેમ રસ એ જ પ્રવાહ હાલે એવો છે, બીજો કોઈ પ્રવાહ હાલે એવો નથી. ત્યાગ વૈરાગ્ય એ બધું તો એના માટે છે કે ભક્તિની ઉત્તમ પરિપક્વ દશાને આપણે પામી શકીએ. ભગવાન તરફ વહેવા માટેનો માર્ગ જો કોઈ હોય તો એ ભક્તિ છે, એ પ્રેમ છે. કારણ કે ભગવાન આખા પ્રેમ સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ જ પ્રેમ સ્વરૂપ છે. એટલે જે પ્રેમનો પ્રવાહ એ બાજુ દોડાવે એ ભગવાનમાં જોડાઈ શકે છે. જેને જેવી ભાવના હોય તેને તેવું સુખ શ્રીહરિ આપે છે. વિષયી જીવ તો અક્ષરધામમાં પહોંચતો જ નથી, તે તો જમપુરીના દુઃખને પામે છે. શ્રીહરિની આ લોકની રીત જુદી છે, ધામની રીત પણ ઘણી જુદી છે. આવો કોઈ અવતાર થયો નથી તેને હું નિશ્ચિત સમજું છું. એભલ બાપુને સર્વોપરી નિષ્ઠા થઈ. જીવુબાને કહે છે કે આવો કોઈ અવતાર થયો નથી હું નિશ્ચિત સમજું છું. શ્રીમદ ભાગવતને 7-7 વખત સાંભળવાવાળા એભલ બાપુ એને પણ શ્રીજી મહારાજે સર્વોપરીપણાનો નિશ્ચય કરાવ્યો. મહારાજનો રાજીપો એનો છે. ભગવાન સ્વામિનારાયણ જેવું કોઈ નથી હું, એને હું જાણું છું. હવે તો આ વાત હું જ કહું છું, મીરાબાઈ જેવા ભક્ત થયા હતા તેવા તમે બધા છો, હવે આ વાત હું જ કહું છું. દુનિયા ઝખ મારે, સદાને માટે જગતનો માર્ગ ઊંધો છે. જગતના લોકો સત્પુરુષને માનતા નથી, અસત્પુરુષને અસત્ય જગતમાં સત્યપનાની ભાવના થાય છે. અસત્ય પુરુષો સત્પુરુષોનો દ્રોહ કરે છે. અસત્પુરુષો હોય, સત્પુરુષોનો પ્રભાવ એટલો હોય, સત્પુરુષોને લોકો માનતા એટલા હોય, સત્પુરુષને અનુસરતા હોય, એટલે અસત્પુરુષ એનો દ્રોહ કરે. તેના હૃદયમાં મોહરૂપી પાપ રહ્યું છે. આ જગત અનાદિકાળથી એવું જ છે, તેને કાળરૂપી અજગર ગળી જાય છે. આપણે અવડે માર્ગે ચાલવું નહીં. એભલ બાપુ જીવુબાને કહે છે, ઊંધે મગ્ન હી અપને ચલના, કાલ મુખ સે અબ નિકલના, તુચ્છ પતિ કો કરો અબ ત્યાગા, તુચ્છ પતિ કો કરો અબ ત્યાગા, એસો ફેર ન આવે લાગા, એસો ફેર ન આવે લાગા. આપણે સવડે માર્ગે ચાલવું નથી, હવે આપણે અવડે માર્ગે ચાલવું નથી. એભલ બાપુ જીવુબાને કહે છે, હવે કાળના મુખથી નીકળી જવું છે. સંસારમાં રહેલા તુચ્છ પતિને હવે છોડી દો. જીવુબાને એભલ બાપુ સહાય કરે છે પોતાની દીકરીને ભગવાન ભજવા માટે, કે સંસારના તુચ્છ પતિને હવે છોડી દો, હવે આવો લાગ ફરીને નહીં આવે. આ એવું શીખવાડે છે તમને, સંસારી મા બાપને કે તમારા દીકરા દીકરીઓ ભગવાન ભજવા માટે નીકળી શકે એવા હોય તો એને ક્યારેય પણ મોક્ષના માર્ગમાંથી વાળતા નહીં. ક્યારેય પોતાના સ્વાર્થને માટે પોતાના દીકરા અને દીકરીઓ જો ભગવાન ભજવા નીકળતા હોય, સાંખ્ય યોગ વર્તમાનને પાળવા ઈચ્છતા હોય, તો ક્યારેય પણ એ જ સાચા મા બાપ છે કે જે પોતાના દીકરાને દીકરીઓને વૈરાગ્યની પ્રેરણા આપીને ભગવાનમાં જોડે. બાકી તો આપણો મોહ છે કે આ મારી વચ્ચે રે, હું એનું મોઢું ના જોઉં તો મને તો ખાવું ના ભાવે, આ બધા મોહ છે.
આટલી કથાઓ સાંભળી આ કથા સાંભળવાવાળા તમામ શ્રોતાજનો એભલ બાપુના જીવનથી આટલું શીખે કે પોતાના દીકરા દીકરીઓ જો ભગવાન ભજવા નીકળતા હોય તો પ્રેમથી આપો, મોહને છોડો. એ આપણું અજ્ઞાન છે. જે દીકરા દીકરીઓમાં આપણને મોહ થાય છે, જેને ભગવાન ભજવા છે ને, આપણે એને ભગવાન ભજવા માટે રાજી ખુશીથી છોડી નથી શકતા. એમાં ક્યાંક મમતાનું આલંબન લાવીએ છીએ, ક્યાંક આપણા હેતના તાંતનાઓ ત્યાં આપણે પાથરીએ છીએ, આપણી કેવળ ને કેવળ મોહજાળ છે. એમાં આપણે પોતે ફસાશું અને આપણે કેટલાયને ફસાવશું, એનું પાપ આપણને પોતાને લાગશે. માટે ત્યાગ ને વૈરાગ્યવાળા હોય એને પ્રેમથી છૂટા કરવા જોઈએ ભગવાન ભજવાને માટે, અને શીખવાડવું પણ જોઈએ. એભલ બાપુ સામેથી પોતાની દીકરીને કહે છે કે પતિને છોડી દો, હવે આવો અવસર ફરીને નહીં આવે. તમારા મનમાં સત્સંગનું ભારે બળ હોય તો તેની વાત મનમાં વિચારીને કરો, પોતાના જીવનમાં ક્યારેય લાંછન લાગે નહીં. આવો મનને ઉપદેશ કરવો એભલ બાપુ પાછા જીવ બાન કે બરાબર પાકું કરીને કરજો, એટલે પાછળથી ફજેત ના થવાય. તમારું પાક્કું બળ હોય મનોબળ કે તમે હાલી શકો છો મોક્ષના માર્ગે, સાંખ્યયોગ વર્તમાન પાડી શકશો તો ચોક્કસ તમે આવું કરો. આ જગતમાં જેટલા પુરુષ છે તેને જીવે સ્ત્રીનો દેહ ધરી ધરીને ભોગવ્યા છે. પ્રથમ પ્રકરણનું 1-2 વચનામૃત ધ્યાનથી વાંચી લે દરેક ભક્તો. આ જગતમાં જેટલા પુરુષ છે એને એભલ બાપુ જીવબાને કહે છે ને જીવબા મહારાજને કહે છે, જેટલા પુરુષ છે તેને જીવે સ્ત્રીનો દેહ ધરી ધરીને ભોગવ્યા છે, અને જેટલી સ્ત્રીઓ કહેવાય છે તેને આ જીવે પુરુષનો દેહ ધરી ધરીને ભોગવી છે. આપણે કંઈ દરેક વખતે પુરુષનું શરીર જેને મળ્યું એ પુરુષ જ થયા જન્મોજન્મ? ના. અને જેને સ્ત્રીના દેહ મળ્યા શું જન્મોજન્મથી સ્ત્રી જ થાય છે? ના. સ્ત્રીમાંય આપ આત્મા ગયો છે અને સ્ત્રી જે આ જન્મમાં છે અનેક અનેક વખત પુરુષ થઈ છે. જે આ જન્મમાં પુરુષો છે અનેક અનેક જન્મ સ્ત્રી થયા છે. સ્ત્રીના દેહ ધરી ધરીને જગતમાં જેટલા પુરુષ છે બધાને સ્ત્રીનો દેહ ધરીને ભોગવ્યા છે. જેટલી સ્ત્રીઓ કહેવાય છે બધાને પુરુષના દેહ ધરી ધરીને ભોગવ્યા છે. શ્રીજી મહારાજ કે આટલા દેહ ધર્યા તો પણ વિષયની તૃપ્તિ નથી થઈ, તો આ જન્મે શું થોડો વિષય ભોગવે તૃપ્તિ થઈ જવાની છે? મહારાજ કે આવો વિચાર કરીને અજ્ઞાનને ટાળી મોહને ટાળીને ભગવાનની મૂર્તિમાં હેત કરવું. છતાં જીવને વિષય ભોગનો અભાવ આવ્યો નથી. જમપુરીના દુઃખોને ઘણા ભોગવ્યા છે, તેમજ જીવે લક 84ના પણ અનંત દુઃખોને વારંવાર ભોગવ્યા છે, તો પણ જીવ ક્યારેય ભગવાનનું ભજન કરતો નથી. બધા જ મનુષ્યના જન્મોને નિરર્થક રીતે ખોયા છે, હવે તો ભગવાન રાજી થાય તેમ કરવું છે. એભલ બાપુ આ બધું વિચારે છે. અંતરદૃષ્ટિવાળો ભગવાનનો ભક્ત આવું વિચારે કે અનેક અનેક મેં મનુષ્ય જન્મો લીધા, અનેક અનેક પશુ પક્ષીના જન્મ લીધા, ક્યાં સુધી આ લક 84માં ફરવું છે? મહારાજ કે વાંદરો થયો હોય ત્યારે પોતાના કુળ એની જાતની અંદર 25-25 વાંદરીઓ એની પત્ની હોય, ત્યાંય વિષયો ભોગવ્યા, ખાતું પીતું, છોકરા સ્ત્રીઓ, સ્ત્રી થયો ત્યારે પુરુષો, ઢગલા બંધ મળ્યા. પણ આ જીવને હજુ આ જ દિવસ સુધી વિષયની તૃપ્તિ નથી થઈ. માટે મહારાજ કે પાછી વૃત્તિ વાળી મનુષ્ય જન્મની સાર્થકતા કરવા પાછળ માંડવું. તમે બુદ્ધિમાન છો એટલે મારી વાતને મનમાં ધારજો, એ ભલ બાપુ જીવબાને કહે છે. તમારા પતિને હું સમજાવીશ, તમારા પતિને હું કહીશ તમને છોડી દે, તેમને હું બીજી સ્ત્રી પરણાવી દઈશ, બીજો ખર્ચો કરીને એમને બીજે લગ્ન કરાવી દઈશ. શું બાપ છે, આને બાપ કહેવાય. તમે સુખેથી પ્રગટ શ્રીહરિનું ભજન ને કીર્તન ગાઓ, તેમજ પ્રગટ હરિનું ધ્યાન કરો, આને પિતા કહેવાય, આને પિતા કહેવાય. 5-5 વર્ષમાં આપણે મરી જવાના હોય ને છોકરા દીકરા દીકરીઓને ભગવાન ભજવા જવું હોય ને આપણે મમતાના મોહમાં એને છોડીએ નહીં, તે આપણી ભેગાને ભેગા તે રહેવાના નથી. આપણે તો ઉપડી જવાના ને બળી જવાના, પછી એને સંસારના કાદવની અંદર નાખીને ફસાવાના. સત્સંગી હોઈએ તોય પણ આવું કર્મ આપણે કરતા હોઈએ છીએ અનહમજનમાં. માટે સમજણને સુધારવી અને પુરુષોત્તમ નારાયણની રુચિને સમજવી. પ્રગટ શ્રીહરિની માનસી પૂજા કરો, રોજ થાળ ધરાવો, એભલ બાબુ કે છૂટ છે. ઘણા પ્રેમથી કેસર મિશ્રિત ચંદનથી અર્ચા કરો, પ્રેમથી ફૂલની સૈયા કરીને તેમાં શ્રીહરિને પધરાવો, હેતથી આરતી ઉતારો, પંખાથી પવન નાખો. ભક્તિ કરવાની રીત એભલ બાપુ જીવબાને શીખવાડે છે. આવા મા બાપ થાવું. સુગંધીને શીતળ જળ શ્રીહરિને પાવ,
રાત અને દિવસ શ્રીહરિની સેવામાં તત્પર રહીને ધ્યાન કરતા રહો, તમે ધ્યાન કરો, હું બહુ રાજી છું. પિતાજીના આવા વચન સાંભળીને મનમાં ઘણું બળ આવ્યું છે. મહારાજને જીવુબા કહે છે કે મને આવા પિતાના વચન સાંભળ્યા ને મહારાજ, મને બહુ બળ આવ્યું છે. જેમ સર્પ પોતાના શરીર ઉપરથી કાંચડી કાઢી નાખે છે, તેમ અમે સંસારના સંબંધને તોડી નાખ્યો છે. મને એટલું બધું બળ આવ્યું મારા પિતાના વચનોથી. મને ત્યાગ વૈરાગ્ય તો હતા જ, સાપ જેમ કાંચડી ઉતારે એમ સંસારના બંધનોને મહારાજ અમે છોડી દીધા છે. મારા સંસાર ત્યાગને દેખીને રાજબાઈએ પણ તત્કાળ નીચપતિ ઘુઘરાળા ગામના રામ જેબલિયા હતા એને ભયાનક રૂપ દેખાડીને સંસારના લેખને તોડી નાખ્યો છે. રાજબાઈ પણ તોડીને આવ્યા છે. આવા ત્યાગ વૈરાગવાળા બાઈઓ હતા ત્યારે આ સંપ્રદાયની અંદર સ્ત્રીઓને સત્સંગ થયો છે. આ સંપ્રદાયમાં પુરુષને જેટલું સ્થાન છે એટલું સ્ત્રીઓને છે. અને આવી સાંખ્યોગી માતાઓ આજે છે એના કારણે જ બહેનોમાં પણ સત્સંગ દ્રઢ થાય. આજે લોયા ધામની અંદર મંદિરમાં રહીને સાંખ્યોગી બહેનો ભજન કરે છે. ના અત્યારે નવા નવા ઘણા બધા નાની દીકરીઓ એવી ત્યાં ભજન કરવા માટે ત્યાં સાંખ્યોગી માતાઓ ભેગા આવે છે. એ બાઈઓને બાઈઓ ઉપદેશ કરે, ભાઈઓને ભાઈઓ ઉપદેશ કરે. આ સંપ્રદાયની મર્યાદા છે અને એના કારણે અનંત જીવોનું એમાં કલ્યાણ સમાયેલું છે. માટે દરેક મા બાપે ભલબાપુ પાસેથી શીખી પોતાના સંતાનોને સદમતી સદરસ્તો, એ જો ખરેખર ત્યાગ વૈરાગ્યને અનુકૂળ થઈ શકે રહી શકે એવા હોય તેને ચોક્કસ એવી જ વાતો સંભળાવી જોઈએ, એવા જ સંસ્કારો આપવા જોઈએ, એવા જ વિચારો આપવા જોઈએ અને એવા વિચારો આપીને એ માર્ગેને ચલાવવા માટેની મદદ કરવી જોઈએ. આ આપણે ગૃહસ્થ આશ્રમમાં રહેલા મા બાપને એ ભલબાપુ પાસેથી શીખવા જેવું છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત સાગરના ચતુરપુરમાં સારંગપુર પધારેલા શ્રીહરિ આગળ જીવબાએ નીચ પિતાએ કહેલી વાત કરી એ નામે 40મો તરંગ સમાપ્ત થયો. શ્રી ગણેશ્યામ મહારાજની